સમગ્ર ગુજરાતમાં આહીર સમાજ દ્વારા આર્મીમાં આહીર રેજીમેન્ટ ઉભી કરવા સહિતના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં દ્વારકા જિલ્લામાં જન અધિકાર મંચના નેતા અને આહીર સમાજના યુવા નેતા પ્રવીણ રામના આગેવાની હેઠળ શરૂ કરાયેલ ઝુંબેશમાં દ્વારકામાંથી પણ લાખોની સંખ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. આહીર સમાજ દ્વારા આગામી તેમની માંગણીના મુદ્દે દિલ્હીમાં જંતર મંતર ખાતે ઉપવાસનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રતિક ઉપવાસના કાર્યક્રમમાં જોડાશે. રેજીમેન્ટની માંગને લઈને આજરોજ સમગ્ર ગુજરાતમાંથી ગામડે ગામડે અને તાલુકે તાલુકેથી 5 લાખથી પણ વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. તેમજ ગુજરાતની સાથે સાથે અન્ય રાજ્યોમાંથી પણ પ્રધાનમંત્રીને આહીર રેજીમેન્ટની માંગ સાથે આજરોજ પત્રો લખવામાં આવ્યા છે. આવનારી 27 ડિસેમ્બરના રોજ જ્યારે લોકસભા સત્ર ચાલુ હોય ત્યારે હું પોતે જંતર મંતર ખાતે પ્રતિક ઉપવાસ ઉપર બેસવાનો છું અને આ પ્રતિક ઉપવાસના સમર્થનમાં તેમજ આહીર રેજીમેન્ટની માંગને લઈને સમગ્ર ભારતમાં તમામ જિલ્લાઓની અંદર તમામ રાજ્યોની અંદર આહીર સ્વાભિમાન રેલીઓનું આયોજન થશે અને એમના ભાગરૂપે ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ આહીર સ્વાભિમાન રેલીઓ નીકળશે. આમ છતાં પણ સરકાર કોઈ ગંભીરતા નથી લેતી અને પ્રશ્નોનું નિરાકરણ નથી લાવતી તો આવનારી 4 ફેબ્રુઆરીના રોજ દિલ્હી રામલીલા મેદાનની તરફ કૂચ કરવાનું 26 કરોડ યાદવોને એલાન કરી દેવામાં આવ્યું છે. પ્રવીણ રામ, ગુજરાત.